ડિડોલી નજીક ખરવાસા રોડ પર આવેલ સ્વામી તેજાનંદ મહારાજ મંદિરમાં રવિવારે મોડી રાત્રે ચોર ઘુસ્યા હતા ચોરોએ મંદિરમાં ભગવાનની અષ્ટધાતુની મૂર્તિઓ તથા ચાંદીના મુગટ તથા ઝુમ્મર મળી કુલ એક પોઈન્ટ પચાસ લાખની ચોરી કરી હતી આ મામલે સચિન પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ખરવાસા ગામના રાજપૂત ફળિયામાં આવેલ દીપ બંગલોસમાં રહેતા દિલીપસિંહ દીપસિંહ ગોહિલે બે અજાણ્યા યુવાનો સામે સ્વામી તેજાનંદ મહારાજ મંદિરમાં ચોરી કરનારા બે યુવાનો સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ રવિવારે મોડી રાત્રે બે ને ત્રેવીસ વાગ્યાથી બે ને એકત્રીસ વાગ્યા સુધીના માત્ર આઠ મિનિટમાં ચોરોએ મંદિરમાંથી ચાંદીના નાના મોટા તેર મુગટ ભગવાનની અષ્ટધાતુની નવ મૂર્તિ ચાંદીનું એક સિંહાસન ચાંદીનું એક ઝુમ્મર મળી કુલ રૂપિયા એક પોઇન્ટ પચાસ લાખની ચોરી કરી હતી સવારે જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે તરત જ સચિન પોલીસને જાણ કરવામાં આવતા પીઆઈ આજે ગોહિશ સ્ટાફ સાથે ઘટના સ્થળે ધસી ગયા હતા મંદિરમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે જેમાં બે યુવાનો ચોરી કરતા દેખાય છે આ બંને યુવાનોએ મોઢા પર માસ્ક પહેરી રાખ્યો હતો જોકે બંનેની આંખો અને શરીરના બાંધા પરથી તેમની ઓળખ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે દિલીપસિંહ ગોહિલ શું ઘટના બની કઈ જગ્યા બની છે આ મંદિરના અંદર ઘટના બની છે અને એમાંથી કિંમતી વસ્તુઓની ચોરી થઈ છે કઈ જગ્યા પર આવેલું છે મંદિર ગામ ના આવેલું છે જ છે તો પોલીસને જાણ કરી હા આ સચિન પોલીસ સ્ટેશનની અંદર આ અંગે એફઆઈઆર નોંધાવી છે અને તેની અંદર દરેક વસ્તુની માહિતી આપવામાં આવી છે કેટલા ચોર આવેલા બે ચોર હતા જે ફૂટેજમાં દેખાય છે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં દેખાય છે શું શું લઈ ગયા અંદરથી ચોરીને મુકટ લઈ ગયા નવ મૂર્તિ લઈ ગયા સિંહાસન લઈ ગયા બધું ચાંદીનું લઈ ગયા છે ને ક્યાંથી ચોર આવેલા એક ચોર અંદરથી દાખલ થયા લગભગ ધાબા ઉપરથી ઇલેક્ટ્રિક થમલા ઉપરથી ચડીને ધાબા પર રહીને નીચે ઉતારી એવું લાગે છે કેટલો થાય મુદ્દામાં દોઢ થી બે લાખ ન હશે